હાલો મિત્રો, આવી ગયા નવા કોન્સેપ્ટ હતા. આજનો કોન્સેપ્ટ છે અલંગ પોઈન્ટ. મિત્રો, અલંગ પોઈન્ટ એટલે તમે જોઈ લો કે નાનામાં નાના પાનાથી લઈને મોટામાં મોટું હેવી પાનું અને નાનામાં નાની મોટરથી લઈને મોટામાં મોટી હેવી મોટર કે તમે આજ સુધી જોયું નહીં ને એવો ખજાનો છે. તમે એકવાર નજર કરો, તમે કે આ પાનાથી લઈને તમે જો નજર કરો તમે એકવાર. અને હેવી મોટરો બતાવો પહેલાં, બધી હેવી મોટરો. મિત્રો, અલંગનો એક જાતનો ખજાનો કહેવાય છે. અને આ ખજાનો એવો છે કે અહીંયા તમે આવો એટલે કોઈ વસ્તુ તમારે ઘટે નહીં એવું છે, કે કોઈ વસ્તુ તમે અહીંયા એવું નહીં સાંભળો કે આ વસ્તુ અહીંયા અવેલેબલ નથી, બરાબર છે. અને અહીંયા ચેન કપીથી લઈને મોટામાં મોટા પાના તમે જોઈ લો, અને શું ભાવમાં આપે છે, વજનમાં કેવી રીતે છે, એ બધું આપણે ભાઈ પાસેથી ટોટલી માહિતી લેવી છે. અને ચેન કપીને તમે જોઈ લો. અને મિત્રો, ખાસ તો એ કહેવાનું છે કે અમારો વિડીયો છે ને અમારો બે ભાગમાં થશે, કારણ કે તમે જોઈ લો કે એક ભાગમાં કવર નહીં. દેખાડો તો એક સાઈડ તમે બતાવો પહેલાં. મિત્રો, ખાલી એક સાઈડ તમે જો, આ મિનિમમ અમારે આમાં બે ભાગ બનશે. આ તમે જુઓ, અને આ બાજુ તમે મોટરનો ખજાનો, મોટરનો બતાવો તમે એકવાર. અને મિત્રો, આ બે ભાગમાં બનાવવાનો છે. અને પહેલાં તો તમને આનું એડ્રેસ આપી દઉં છું કે ગોંડલ રોડ ઉપર તમે આવો ને એટલે રાજકમલ પેટ્રોલ પંપની એક્ઝેટ સામે આવે છે, અને રેલવે ફાટકની એક્ઝેટ બાજુમાં આવે છે. તો આની ટોટલી માહિતી આપણે લેવી છે કે આ પાના નાનામાં નાની લઈને મોટું હેવી પાનું તમે જુઓ કેવી રીતે આપે, વજનમાં આપે છે કે સિંગલ પીસ આપે છે, કેવી રીતે આપે, બધી માહિતી ભાઈ આગળ લેવી છે. તો આવો આપણે જઈએ અને ભાઈ પાસેથી માહિતી ટોટલી બધી લઈ. શું નામ ભાઈ તમારું? શફી. શફીભાઈ, આ શફીભાઈ છે અલંગ પોઈન્ટના મેન. તમે જ બધું હમ હેન્ડલિંગ કરો છો ને, બરાબર. આ વ્યુઅર્સ અમારે ત્યાં ટોટલી આ બધી અલંગ વર્લ્ડની ખજાનાની બધી માહિતી જોઈ હતી, તો સેજ અમને આપી દીધું છે. આવો. તો આ શફીભાઈ છે, ઓનર છે પોતે જ છે, અને અલંગ પોઈન્ટનું ટોટલી બધું સંભાળ્યા પોતે જ ભાઈ છે, અને બધી માહિતી આપશે. અને બીજા નંબરમાં કે આ વિડીયો છે ને બે ભાગમાં બનશે અમારો. પહેલા નંબરમાં તો બધું આ સાઈડ આપણે પાના પકડને બધું લેવો, ઝીરોથી લઈને હેવી પાના સુધીનો. અને બીજા ભાગમાં જે મોટર છે એ બધું છે ને, ગિયર મોટર ને ગિયર બોક્સ, ગિયર મોટર, બરાબર ને. તો આવો છે માહિતી આપો. અહીંયા જો આપણી પાસે નાનેથી લઈને મોટા સુધીના બધી સાઈઝના પાના છે. ઓકે મિત્રો, મિત્રો આ તમે જોઈ લ્યો, આ હેવીમાં હેવી, નાનામાં નાના સાઈઝથી લઈને હેવીમાં હેવી પાના, શિપમાં જે શિપમાં ઉપયોગ થતા હોય ને, સ્ટીમરમાં નહીં, આ ઈ પાના છે. આ નાનામાં નાની સાઈઝ આજે આનાથી નાના હોય છે. પણ આ તો શું છે કે એક જાતનો ખજાનો છે, એટલે ગોતવું પડે, બરાબર ને શફીભાઈ. અને તમે એકવાર કલેક્શન તો જોવો તમે પાનાનું, એકવાર તમે જોવો આ હેવીમાં હેવી પાના બધા. આ જોઈ લ્યો તમે, આ પાના જોઈ લ્યો તમે, હજી આનાથી મોટા છે ને શફીભાઈ. આ તો અમારા હાથમાં આવી તમને બતાવતો જાઉં છું. બાકી તમે પાના તમે જોઈ લો, આ બધા ઓલા એલંકીની આવતા એ છે, બોક્સ પાના. મિત્રો, આ બોક્સ પાના જોઈ લો તમે બધા. ટૂંકમાં એક એક જાતનો કહેવાય ને કે ખજાનો કે અલંગનો, અમે સુધી અત્યાર સુધીમાં આવો ખજાનો જોયો. જે રિંગ ફિક્સ પાના છે ને, બરાબર, એ ઓડા 200 રૂપિયા કિલો. મિત્રો, આ 200 રૂપિયા કિલો આમાં ક્વોન્ટિટી કાઢો તો હજી એમ કોઈક હોલસેલમાં કોઈકને જોતા હોય તો આપણે એના ભાવમાં કરી નાખીએ. મિત્રો, આ રિંગ પાના છે બધાય, અને રિંગ પાના છે ને 200 રૂપિયા કિલો ભાવે આપે છે. અને જો આમાં કોઈ ક્વોન્ટિટી વધારે માગે તો હજી એમાં ભાવમાં, હજી શફીભાઈ કે છે હજી ભાવમાં હજી નીચે આપણે કરી શકીએ. અને આ જે છે એ આવડા બોક્સ, બોક્સ પણ આવડા 300 રૂપિયા કિલો. અને એમાં ક્વોન્ટિટી વધારે હોય તો ભાવમાં ફેર, ભાવમાં કરી દે. હોલસેલ વાળાને જોઈ ને ક્વોન્ટિટીમાં 200 કિલો, 300 કિલો, 100 કિલો, એમ ગમે એમ કાઢે ને, એટલે ક્વોન્ટિટીમાં હોય તો ભાવ. મિત્ર, આ બોક્સ પાનું છે અને આ 300 રૂપિયા કિલો છે. અને આમાં જો હજી ક્વોન્ટિટી માગે તો શફીભાઈ હજી આમાં ભાવમાં નીચું કરે, કરી દેશે. અમારે તમે જોવો, તમે ભાવનું તો કોઈ એક ફિક્સ અને ભાવ માર્કેટની અંદર જેમ ઉપર નીચે થતું હોય ને ભાવમાં, એ રીતે હોય, કોઈ ફિક્સ એક રીતનો ફિક્સ નથી, બરાબર છે. એ તો તમે રૂબરૂ અહીંયા આવીને તમે જોવો તો જ ખ્યાલ આવે. આ એલંકી પાના છે, આ એલંકી. મિત્ર, એલંકી, એલંકી પાનાનો ખજાનો જોજો તમે એકવાર, તમે જોવો. આ વ્હીલ પાના છે ગાડીના બધા. આ એલંકી પાનાનો આ કેવી રીતે આપો? આના એલંકી પાના 300 રૂપિયા કિલો, 300 કિલો. મિત્રો, આ એલંકી પાના છે નાનાથી લઈને હેવી, તમે જોઈ લ્યો આ હેવી 300 રૂપિયા કિલો. અને એમાંય તમે હોલસેલમાં વધારે માગો ક્વોન્ટિટીમાં તો હજી ભાવમાં ઉપર નીચે ફેરફાર થાય છે. ટાપ છે, ટાપ આટા પાડવા માટે, આટા પાડવા માટે ટાપ. આનો આનું કેવી રીતે કિલોમાં? ઓડા ટાપ 400 રૂપિયા કિલો, 400 રૂપિયા કિલો. એમાંય ભાવમાં ઉપર નીચે, એક બે પીસ પછી એનો વજન કાંઈ ન હોય, એક બે પીસ નાના મોટા પાના હોય તો પછી નંગ ઉપર થાય. 2-3 કિલો, 5 કિલો કાઢે તો એ વસ્તુ વજનમાં જાય. ઓકે, 1-2 પીસ કાઢે તો નંગ ઉપર જ દેવા પડે. મિત્રો, 1-2 પીસ કે તમારે કોઈ જરૂર પૂરતા જોતા હોય તો એ પછી નંગ ઉપર ભાવ જાય. કોન્ટ એ કદાચ એક જ નંગ કે શું કિંમત અંદાજે? અલગ અલગ ભાવ, 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા, જે રીતનું નંગ હોય એ રીતનો ભાવ હોય. 50 રૂપિયા, 60 રૂપિયા પીસ હોય છે આ પાના.
મિત્ર આ વિલપાના છે નાના બાઇક થી લઈને બધા ટુ વ્હીલર માટેના વિલપાના મોટર ફોર વ્હીલર બધાયમાં હાલે તમે જોઈ લ્યો આ કિલો ના ભાવે એવડા નંગ માથે 100 રૂપિયા નંગ 150 રૂપિયા નંગ ઓકે મિત્રો આ છે ને 100 રૂપિયા વજન વાળું હોય વજન માથે આપી દીધું વજન ઉપર બરાબર છે આ બધી સ્પ્રિંગો છે બધી આ સ્પ્રિંગો બતાવો તો એકવાર આ નાના 0 થી લઈને હેવી સ્પ્રિંગ જોઈ લ્યો તમે સફી ભાઈ આને વજન માં કે આઈ રિઝનેબલ કરી દેશે જી માર્કેટમાં અને એક જાતનો ખજાનો તમે જોવો આ એલંકી છે જોઈ લ્યો નાનામાં નાનાથી લઈને મોટામાં મોટું એલંકી પાનું અને બધા શિપમાંથી જ માલ બધો આવતો છે બધો શિપનો માલ અલંગનો જહાજનો માલ અલંગનો જહાજનો માલ ટૂંકમાં ભાવનગર જવાની જરૂર પડે એવી ભાવનગર જવાની કે અલંગ જવાની જરૂર ન મિત્ર રાજકોટની અંદર તમે જોવો ને કે અલંગનો ટોટલી માલ મળે આપણે ભાવનગર જવાની જરૂર અત્યારે નહીં પડે આ મેં જોયું છે તમે જો એવી પાના જોઈ લ્યો તમે એકવાર આ જોઈ લ્યો તમે પાના જોવો એકવાર આમાં 0 થી લઈને એવી પાના લગી છે બધાય અને મિત્રો આમાં ભાવમાં તો પછી છે ને કે સિંગલ યુ એટલે એ મને તમે અહીંયા જોશો ને તો જ ખ્યાલ આવશે આ બધા વજન માથે જ આવે આવડા બધા હેવી પાના કાઢે તો 150 રૂપિયા કિલો ભાવ છે 150 રૂપિયા કિલો હેવી પાના આ બધા પાના રહ્યા ને હેવી આ હેવી પાના બતાવો તો એકવાર બધા તમે સપી ભાઈ આ અહીંયા આવો હાવ નાના નાની સાઈઝ પાના જોવું આ બાજુ આવી જાઓ આ તમે જોઈ લો આ નાનામાં નાની સાઈઝ આમ તમે જોઈ લો આવજો આ ઈચ છે જો આ કિલોના ભાવે દીશે ને હા કિલોના ભાવે આનો શું હોય છે કિલોનો ભાવ ઈચ ભાવ છે આ બધાની હાલે ઓકે ક્વોન્ટિટી કાટો ક્વોન્ટિટીમાં જ વધારે પડતું છે એક બે પાના હોય એનો વજન ન થાય એટલે વજન ઉપર દેવાય ન કરવો આ નટ બોલ બધાય નટ બોલ આ છે લોકલ નટ બોલ નથી એવડા અલંગના શીપના છે આના ચૂડી નો જાય કોઈ દી અને નટના આટાય નો પતે કોઈ દી મિત્રો હાઈ લેવલના નટ બોલ છે સાદા નટ બોલ તમે સમજતા હો તો આ નથી આ શીપમાં એમાં યુઝ કરે એ જે આ તૂટવાની કોઈ જાતની એમાં છે નહીં જો તમે હેવી જાતના છે આ તૂટે નહીં છે આ શીપમાં ઉપયોગ થાય છે બધાય આ શું નંગમાં 125 રૂપિયા કિલો 125 રૂપિયા કિલો છે અને એમાં જો ક્વોન્ટિટી તમે માગો તો હજી ભાવમાં ફેરફાર થઈ જાય ગેર બતાવો આ બાજુ આવી જાઓ ગેર છે પુલી છે ગેર અને પુલી જોઈ લ્યો તમે બધો બધાનો સાઈઝ ઉપર ને અલગ અલગ ભાવ છે કોઈ 100 રૂપિયા કિલો ઓળું છે કોઈ 150 રૂપિયા કિલો ઓળું છે બરાબર ઈ રીતે બધું છે પછી આ વાયર બતાવો અલંગના સ્ટીમર ક્રુઝ ના વાયર તમે હેવી બતાવો કેટલી સાઈઝ તમે જો વાયર આપણી પાસે 6 એમએમ થી લઈને 25 એમએમ સુધીના છે 6 એમએમ થી લઈને 25 એમએમ સુધી આ શેમાં ઉપયોગ કરતા છે વધારે પડતા કુવામાં કાંક મોટર બાંધવી હોય તો ઉપયોગ કરે કે લિફ્ટ બનાવવી હોય તો કોકને વાયર ઉપર નીચે કરવા માટે એમાં ઉપયોગ હેવી લોડ નું કામ હોય એના માટે લોડનું કામ હોય એમાં થાય પછી વજન ઉપાડવો હોય તો એના માટેનું કામ થાય બરાબર અને આ જે બધે આ રસ્સા દોઈડાની બધી છે આપણી પાસે રસી રસી મિત્રો આ શીપની રસી તમે જોઈ લ્યો સાઈઝ તમે અલંગની જોઈ લ્યો નાની સાઈઝ થી લઈને હેવી સાઈઝ રસીમાં કાંઈ વસ્તુ ઘટે નહીં બધી છે આપણી પાસે 200 રૂપિયા કિલો થી લઈને 300 રૂપિયા કિલો આમાં બધાનો અલગ અલગ ભાવ છે ઓકે એ તો ચોઈસ કરે એ પ્રમાણે ચોઈસ કરે એની પ્રમાણે અને એમાં એમાં ક્વોન્ટિટીમાં માંગે તો ભાવમાં ફેરફાર થઈ જાય ઓકે આ તાલપત્રી છે બધી છે આ તાલપત્રી બધી જોઈ લીધી નો હજી મારી પાસે એટલો સ્ટોક આવ્યો છે હજી ક્વોન્ટિટીમાં છે ને ચોમાસામાં આવશે મારી પાસે માલ ઓકે મિત્રો બધી રીતની તાલપત્રી મળી જાય 125 રૂપિયા કિલો થી લઈને 300 રૂપિયા કિલો સુધીની મળી જાય બધી બરાબર એટલે તાલપત્રીમાંથી સ્ટોક ચાલુ છે બરાબર અને આ ચેન આ બધી નવી ચેન છે નવી છે હા બરાબર જહાજની ઘરે લોટ મેં લીધો છે બરાબર આ બધી નવી ચેન કપ્પામાં ઉપયોગ થાય ને હાઈ સ્પીડની ચેન છે ઈ છે 1 ટન 2 ટન વજન ઉપાડવું હોય 3 ટન વજન ઉપાડવું હોય જોઈ લ્યો તમે 10 ટન કેપેસિટીની ચેન છે મિત્રો આ હેવીમાં હેવી 10 ટન કેપેસિટી ઉપાડી શકે ઈ ચેન હેવીમાં હેવી કહેવાય આને જોઈ લ્યો તમે આ માર્કેટની અંદર લઈને તો આ બધી ચેનો આ ચેન તમારા હાથમાં છે ને 1200 થી 1400 રૂપિયા મીટર માર્કેટની અંદર મળે બરાબર હું 250 રૂપિયા કિલો આપું છું મિત્રો તમે જો ભાવમાં કેટલો ડિફરન્સ છે માર્કેટમાં 1200 થી 1400 રૂપિયા આનું મળે છે અને તમે કેટલો ભાવ કીધો આનો 250 રૂપિયા કિલો 250 રૂપિયા 250 રૂપિયા જોઈ લ્યો આ બધી ચેન જો બધી અલગ અલગ ચેન છે ચેન કપ્પાની નહીં આ નટ બોલ બતાવો આ નટ બોલ બતાવો ક્લેમ છે વાયર ઓફ ક્લેમ મારીને હુક બનાવે છે ક્લેમ આ બધા ક્લેમ છે તમે જોવો નવા ક્લેમ છે
અલંગમાંથી સ્વીપનો જ માલ છે બધો. મિત્રો આ બધા ક્લેમ છે અને અલંગમાંથી સ્વીપમાંથી નીકળેલો માલ છે, તમે જોજો નવો. મારો બાપડી ભાઈથી લે કે ને બધા એટલે ક્લેમ બનાવવા ઈ મારે. ઓકે ક્લેમ. આ બધાનો નંગ માથે ભાવ હોય 40 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા, પછી મોટો હેવી હોય ને વધારે હોય તો ઈ પછી વજનમાંથી આપી દેવી 250 રૂપિયા 300. બરાબર બરાબર. અલગ અલગ. ટૂંકમાં મેન તો સફીભાઈ નું હોલસેલ નું જ કામ કે આ તો આપણે વિડીયો બનાવ્યો એટલે આપણે ભાવ સિંગલ નો પીસ નો આપે છે, બાકી મોટું કામ છે તમે જોઈ લ્યો. તમે એકવાર મોટર લઈ આ ચેન તો આપણે બધી જોઈ. આ શું છે? આ કાનસ છે બધી. મિત્રો કાનસ આ તો તમે જોઈ લ્યો તમે એકવાર. 50 રૂપિયા 60 રૂપિયા 100 રૂપિયા આ પીસમાં બધાનો અલગ અલગ ભાવ છે અને ક્વોન્ટિટી કાઢે વજન ઉપર આપી દીધી. ઓકે. આ બધી કાતરો છે આ માર્કેટમાં આવડા બધી કાતરો લેવા જાય ને તો 3000 રૂપિયા 35 અને 4000 રૂપિયા ની રીતે ભાવ. બરાબર. અને આપણે કેટલા માં આપી છે? આપણે વજન ઉપર 300 રૂપિયા કિલો આપી. ઓકે ઓકે. આ વજન ઉપર છે અને 300 રૂપિયા કિલો છે આ કાતરો બધી. આ જોઈ લ્યો તમે, નાનામાં નાની કાતર થી લઈને હેવી કાતર તમે જોઈ લ્યો. આ કાતરનો ખજાનો જુઓ તમે એકવાર, કાતરનો ખજાનો બતાવ્યો. હવે તમે ઉભા શું છે? ડી સાયકલ છે. ડી સાયકલ વજન ઉપાડવા માટે ટોચન કરવા માટે બાંધે ને બચા. બરાબર બરાબર. વચ્યા બનાવે. હા બરાબર ને. આ વજન માપો કઈ રીતે? આ વજન માટે 200 રૂપિયા કિલો. 200 રૂપિયા કિલો. જોઈ લ્યો મિત્રો ખજાનો તમે જોઈ લ્યો એકવાર, અલંગનો તમે એકવાર. આમાં કાંઈ વસ્તુ ઘટે એવું લાગે તમે. આ હેવી તમે જોઈ લ્યો. જો મિત્રો આ હેવી હેવી લોડેડ ગાડી હોય ને, કાંઈ આઈસર છે, ખટારો છે, ટ્રક છે, બસ છે, એના વ્હીલ ખોલવા માટેના હેવી પાના છે. તમે જોઈ લ્યો તમે સફીભાઈ, હેવી વાહનના હેવી વાહન માટેના છે ને? હેવી વાહન માટેના બધાય છે. બરાબર. ખટારો બસ ટ્રક હેવી 200 રૂપિયા કિલો બધા. મિત્ર આ 200 રૂપિયા કિલો છે અને પીસ જોતું હોય તો પીસે મળી જાય તમને, સિંગલ પીસે જોતું હોય તો. અને વજનમાં તમારે જોતું હોય વજન ક્વોન્ટિટી લો તો ભાવમાં ફેરફાર થઈ જાય. આમાં આપણી વાયર જોવો, હમણાં આપણે જોયો ને. હા એ બધા વાયરો. આ બધા વાયરની જ છે સાઈઝ, તમે જોઈ લો નાની થઈ લઈને હેવી સાઈઝ લગી બધા વાયર તમે જોઈ લો. મિત્રો ટોટલી માહિતી અમે તમને આ પાના પકડની આપી દીધી. આમાં કાંઈ જો મિસ થઈ ગયું અમારાથી તો સફીભાઈનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એડ્રેસ તમને આપી દઈશ. આમાં તમે તો ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ જોવા જેવી માર્કેટ.